નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી તથા શાળા સંચાલકો દ્વારા ગરીબ અનાથ અને દિવ્યાંગ બાળકોને મદદ મળી રહે તે માટે પસ્તીદાન સોપાન છે જેમાં ગરીબ અનાથ અને દિવ્યાંગ બાળકોને મદદરૂપ થવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી અને શાળા સંચાલકો દ્વારા પસ્તીથી પુનરૂત્થાન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે આ પસ્તી રથ શહેરમાં ફરતા મોટી સંખ્યામાં લોકોએ પસ્તીદાન કરી આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા અત્રે ઉલ્લેખને છે કે ગત વર્ષે પણ આ અભિયાનમાં મળેલા પસ્તીદાનથી ત્રીસ લાખ લોક જેટલી માતબર રકમ ભેગી કરવામાં આવી હતી નમસ્કાર નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી માનની ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગ અને અનાથ બાળકો માટે શૈક્ષણિક સહાય રૂપે મધર કેર ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે આ ટ્રસ્ટ દ્વારા લગભગ મે મહિનાથી શરૂઆત કરી અને આજ સુધીમાં એક નવીન જાતનો નવસારીમાં પ્રથમવાર કાર્યક્રમ પસ્તી છે તક આવા કાર્યક્રમના નેજા હેઠળ લગભગ ગયા વર્ષે અમારા શિક્ષણ અધિકારી સાહેબ અને એમના શિક્ષક અને આચાર્ય મિત્રો દ્વારા લગભગ દસ લાખ રૂપિયા જેટલી પસ્તી ભેગી કરી અને તેત્રીસો જેટલા બાળકોને સહાય કરવામાં આવી છે નવસારી જિલ્લાના વસતા તમામ નાગરિકોને મારી અપીલ છે કે અમે તમારી પાસે પૈસા માગતા નથી અમે તમારી પાસે કોઈ દ્રવ્ય માગતા નથી પણ જે તમારા ઘરે જે તમને નડતર રૂપ છે એવી પસ્તી અમારા બાળકો જ્યારે જ્યારે તમારી મુલાકાત લે એને આપશો તો અમે તમારા ખૂબ ઋણી રહીશું અને તમે પણ અનાથ અને વિકલાંગ બાળકોની સેવાના સહભાગી બનશો અમારો પસ્તી છે પુનરાત્થન તકનો રથ આપના મોલ્લામાં આપના શેરીમાં આપની સોસાયટીમાં જ્યારે જ્યારે આવે ત્યારે સંપૂર્ણ સહકાર આપજો અને બધા જ આપણે સાથે મળી અને વિકલાંગ અને અનાથ બાળકો માટે કંઈક કર્યાનો સંતોષ માનીએ એ જ આજના દિવસે અભિલાષા વ્યક્ત કરું છું ધન્યવાદ ભારત માતા કીજે નમસ્કાર નવસારી જિલ્લામાં કહી શકાય કે પ્રથમ વખત જિલ્લાના વિવિધ આચાર્યો શિક્ષકો વિદ્યાર્થીઓ અને સેવાભાવી વ્યક્તિઓના સહયોગથી એક મધર કેર ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું આવ્યું અને વિદ્યાર્થીઓના સહકારથી ગત મે મહિનાથી શરૂ કરવામાં આવેલા ટ્રસ્ટમાં દસ લાખથી વધુ ફંડ એકત્રિત કરી દિવ્યાંગ અને અનાથ બાળકોને ખાસ પ્રથમ તબક્કે અમે ટાર્ગેટ રાખેલા છે તેમને આ વર્ષે ફૂલ સ્કેપ નોટબુક વિતરણ દ્વારા શૈક્ષણિક સહાય આપવાનો પ્રયાસ કર્યો છે હવે અમે એમાંથી આગળ વધી અને સમાજને આમાં જોડવા માટે કે આ જે દિવ્ય રથ પસ્તીરથ છે દિવ્ય રથ છે કારણ કે ઘરે બેઠે પુણ્ય કમાવાનું એક મોટી તક છે એ અમે સમાજને આમાં જોડી અને આ કાર્યને પાર્ટ ટુ એટલે બીજો ભાગ શરૂ કરવા માંગીએ છીએ એની આજે શરૂઆત થઈ છે અમે સોસાયટી સોસાયટી દર રવિવારે આ પસ્તી રથ દ્વારા વિદ્યાર્થીઓ થકી આપના દ્વારે આવવાના છીએ તો આપ આપની પસ્તી જે છે એ આ પસ્તી રથમાં આપી આ દિવ્યાંગ અને અનાથ બાળકોને જેમ કહ્યું તેમ પસ્તી આપો પૈસા નહીં અને એ બાળકોના જીવનરૂપી જે બાગ છે એમાં કંઈક ફૂલ આપ ખીલવી શકો એમના જીવનમાં આપ દીપક પ્રગટાવી શકો તેવો આ એક ઉત્તમ પ્રયાસ જુદા જુદા જિલ્લાના આચાર્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને સેવાભાવી વ્યક્તિઓ દ્વારા થયેલો છે આપણે બધા આ ગુજરાત અને ભારતને એક નવું દ્રષ્ટાંત આપીએ અને સેવા કરવાની આ એક અનેકની અનેરી તક ઝડપી લઈએ અને આ પસ્તી થકી પણ કે જે આપણે જેને રદ્દી સમજીએ છીએ તેના થકી આ ઉત્તમ દિવ્ય કાર્ય આપણે કરીએ તેવો એક પ્રયાસ કર્યો છે તો સૌને મારું નમ્ર નિવેદન છે કે આ આપણું કાર્ય છે આ નવસારીનું કાર્ય છે એક એક બાળક જેનું કોઈ નથી આજે અનાથ છે એવા બાળકોને આજે જ્યારે સહયોગ કરવા આપણે જઈ રહ્યા છીએ ત્યારે આપણે બધા સાથે મળીને આ કાર્યને ઉપાડી લઈએ આમાં આગળનો જે અમારો પ્રોજેક્ટ છે એ અનાથ દીકરીઓને એક માનું ઘર આપવા માટેનો એટલે કે પચાસ જેટલી દીકરીઓ માટેની એક છાત્રાલય બને જેનો તમામ પ્રકારનો ખર્ચ સાબુથી લઈ અને ભણાવવાનો તમામ પ્રકારનો ખર્ચ આ ટ્રસ્ટ એ ઉઢી લેશે તેવો અમારો પ્રયાસ છે તો આપ બધા આવો મહેરબાની કરીને આપણે બધા સાથે મળીને આ ભારતની આ જે સંસ્કૃતિ છે એના જે સંસ્કારો છે એ નવસારી પાછી સંસ્કૃ સંસ્કારી નગરી છે તો આપણે એનું એક ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડીએ જય હિન્દ જય ભારત